धीरेन्द्र रांधेजा कॉमेडी शो यूट्यूब चैनल सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। સંસ્કાર જોવાના હોય એક ના સંસ્કાર દેખાય જ ફોટામાં, દેખાય જ ફોટામાં સંસ્કાર છોકરા જોડ કરવાનું છે, ચાલ મંગોની માં આની જોડ જીબા જોડ કરીને કોઈ મતલબ નથી, આમનું આમ કરીશ તો કુંવારી કુંવારી જ રહીશ હેડો। કેમ છો ચંદ્રિકા ભાભી? હું તો મજામાં છું, પણ આ તારું મોઢું કેમ લટકેલું છે અને આ સવાર સવારમાં કેમ અહીં પધરામણી કરી? પધરામણી નહીં કરી, આ ઘરેથી કંટાળીને આવીશું। અરે ઘરેથી તો કોઈ કંટાળતું હશે, હું કંટાળી જઈશું મારા મા બાપથી। કેમ, એવું તો હું કર્યું તા મા બાપે? એટલે રોજ બે ત્રણ ચાર પાંચ ફોટા બતાય કરસ મને, બોલો। હા ના ફોટા મૂર્તિયાના, અને મૂર્તિયા છેવા આડા આવડા બુચ્યા કોણ કટ્યા, બાપરે બાપ, તમે આ મૂર્તિયા જોવો ને તો આદમી જાતથી તમને નફરત થઈ જાય, બોલો એવા મૂર્તિયા। તો તું ગોતીકાર જાતે કોઈ મસ્ત મૂર્તિઓ? મેં તો હુધી જ નાખ્યો છે। શું વાત કરે છે? પણ એ છે ને મારો આમ પહોંચતી બહાર છે। એવું એવો તો કેવો મૂર્તિઓ ગોત્યો તે? ફોટો હોય બતાય મન, છે ને ફોટો? ઓહો, આ મૂર્તિઓ ગોત્યો તે? આમાં તો તારું મેર નહીં ખાય છે, હમણાં જ તો એના પેલો ડિવોર્સ થયા છે। અરે એ તારી માટે એના ડિવોર્સ નહીં થયા, તો મારો મેર નહીં પડે અંજોડ? કોઈ મેર નહીં પડે, દૂર દૂર સુધી મેર નહીં પડે। તો હવે હું કરજો કોઈ આમ આઈડિયા હોતો ને? એ પેલા ટીવી પર પેલા જીતુ મહારાજ આવે ખબર તને? હા, 100% આમ મેળાપ કરી દેશે બધાનો। અચ્છા એવું છે? હા, તો મારો એ મેળાપ કરી દેશે, થઈ જશે હે, આપણે એન્જોય જઈએ, કંઈક તો કરશે। હા હે હે, આપણે જઈએ। રાધે 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 રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। પ્રેમ લગ્ન એકદમ 100% સાચું મહારાજ, તમારા કોમના મારું। અચ્છા અચ્છા, છોકરો પસંદ આવ્યો છે પણ ભાવ નથી આવતો, વાતચીત નથી થતી, એટલે તમારી જોડે આવ્યા છે, તમારી આપેલી જાહેરાત જોઈ 100% મિલન, 100% મિલન, તો તમે મારું 100% મિલન કરી આલો। 100% મિલન કરાવીએ છીએ, બતાવો છોકરો। બાલિકી, તમારી પસંદગીનું ધોરણ તમારા લેવલ કરતા થોડુંક વધારે પડતું લેવલ ઊંચું થઈ ગયું છે, એટલે મૂળ તમારી ઓકાત સકડાની છે, મર્સિડીઝની આશા રાખો છો। જો મહારાજ, અમને છે ને સકડો બકડો નહીં કહેવાનું, હું છે ને હિન્દી પિક્ચરના હીરો જોડે લગ્ન કરાવવા બેઠો છું। મુલાકાત રેડી હતી ને એટલે પહેલાના સૂટા છેડા થયા છે, આ તમે છે ને આ બધા બોના ના કાઢશો, આ મિલન ના કરાવવાના, આ તમે આવી જાહેરાત તો બધાને આવ્યો છે, ઉલ્લુ બનાવવાના ધંધા ખોલ્યા છે તમે? હું કોઈ ઉલ્લુ નથી બનાવતો, હું દરેકના મિલન કરાવું જ છું, પણ આ મારી રડારની બહારનો કેસ છે। હા તો હું તમને લઈ
સમજો છો ને મારા ખર્ચે રડારમાં. તમને ખબર ના પડે બાલિકે, હું ગુજરાતની બહાર કોઈ પણ કામ ન કરી શકું. ગુજરાતની આજુબાજુ જ મારી રડાર બોધેલી છે, ગુજરાતમાં જ. બના ના કરશો આવી રીતે અમમ કરી કરીને, મને બધી સમજણ પડે છે. આ તમારા જેવા લોકો છે ને ઉલ્લુ બનાવવા માટે આ ખુરશો બુરશો નાખીને દઈ જાય છે, બાકી કોઈ નહીં. આ તમે છે ને આ ટીવીમાં બધી જાહેરાતો આલો છે ને, એ જાહેરાતો બંધ કર દો, નહીં તો છે ને એક બીજી જાહેરાત હું આલે કે જીતુ મારા છે ને એ બધું ધતિંગો કરે છે. જો બાલી કે ઉગ્ર થવાની કોઈ જરૂર નથી, ઉગ્ર થતા મને પણ આવડે છે, બહુ સારી રીતે આવડે છે. તમે કેસો જેવો લઈને આવો કે જો હું સોલ્વ ના કરી શકું તો હું શું કરું? હે તાવી એડો બેડો નહીં મૂકવાની બધે ટીવીઓમાં. મારી એડોથી તકલીફ છે? હે તો આજથી આ જ્યોતિષનો ધંધો જ બંધ કરું છું. બોલો હવે. બંધ નહીં કરો તો અમે કરાવીશું. હેલી પ્રેમની શાયરી, બેવફાની શાયરી, ચોપડીઓ 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 ચોપડીઓ, ઉઠાવ ઉઠાવ ચોપડ. જો 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 તમને કેટલા દિવસથી ઉઠતી હતી. બોલો. જો મેડમ મને માફ કરો, મેં ધંધો બંધ કરી દીધો અને આ નવો ધંધો ચાલુ કર્યો છે ચોપડીઓનો. આ બેવફાની અને પ્રેમની શાયરીઓ છે, લીવેત લઈ લો 30 રૂપિયાની એક. અરે ના, હવે મારે ચોપડીઓ નહીં લેવી. અને તમે ધંધો છોડી દીધો, શું થઈ ગયું? પેલું તમે જ્યોતિષ વિદ્યા થોડી ભૂલી જવાના હતા? તમે મળ્યા ને તાણનો બધું જ ભૂલી જશો. ના હવે એવું ના હોય, ના ભૂલાય. તમે મને શું કીધું હતું કે તમારી રડાર આ ગુજરાતની અંદર જ છે? ફરી પાછો પિક્ચર વાળો લાયા. મને પિક્ચર વાળા બહુ જ ગમે ને એટલે. ફરી એકવાર બતાવજો ફોટો. એટલે આ ભાઈ મારું ચોઈ ઠેકવાનું નહીં પડતું કે ખોજેલ ને ઠેકવાને પાડ્યાલ. લે તું આ પિક્ચર લાઈનમાં શું તારું ઠેકવાનું નહીં પડતું? ભાઈ પિક્ચર લાઈનમાં શું એટલે જ નહીં પડતું, કોઈ આવતું જ નહીં, વિશ્વાસ જ નહીં કોઈનું. ઠીક છે, કોમ કર, હું જોઉં છું તારા જોક જોક મળે તો. હું ખોધી કાઢે. હા થઈ જશે, થઈ જશે. 10 જ મિનિટમાં સુરત ગાર્ડનમાં એ માણસ તમારી રાહ જોઈને ઊભો છે. 10 જ મિનિટમાં આ મારી રડારમાં હતું ને એટલે. થેન્ક યુ મહારાજ, હેડ હેડ જલ્દી મળી લો, પછી ફી આલી દેજો. મારા બેટું શેવટે ગુજરાતની રડારમાં સોટ્યું ખરું. આજથી આ ધંધો બંધ અને આપણો જૂનો ધંધો હતો ને એ પાછો ચાલુ કરી દઈએ. ચોપડીઓ. હા જી તો બોલ, શું વાત કરે? ઠેકાણું પડી ગયું, એ સામેથી મને મળવા આવશે. વાહ, જોરદાર કહેવાય તારું કામ. ઓકે ઓકે, હા હું મળી લઉં છું. હા મળી ગયા તમે, હજી તો 8 જ મિનિટ થઈ જા. એટલે મંગુ મળવા આવી છું તમને. મળવા જીતુ મહારાજ, મિલન મુલાકાત વાળા. અચ્છા, એટલે તમે મને પસંદ કરો છો? હો, મે તી માગ્યા છે ને તમને. તો હું પણ સામેથી જ સ્વીકારવા તૈયાર છું. બેઠો બેઠો ઘાટ બેઠો. ઓમાં શું છે કે જે આ વિદ્યા જોણતા નથી બરાબર, એને મારી જેમ ધંધા બદલવા પડે. બાકી જે જ્યોતિષ વિદ્યામાં પાવરદાર છે એમને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. થેન્ક યુ. અચ્છા, હું એમ પૂછતો હતો, કઈ ગયા આપણા સાડી સાહેબા? આપણા નહીં, તમારા. મારે તો બેન થાય.
એટલે અમારે આજ પણ મેં કીધું એવું ઉઠ્યા છે કે નહીં ઉઠ્યા એમ પૂછું છું. એ તો 5 વાગ્યાની ઉઠી ગઈ. એમ તાળા નહીં ધોઈને પૂજા કરવા બેઠી છે. પૂજા ગોડી 8 વાગ્યા. અત્યાર સુધી પૂજા હોય કંઈક બીજું કરતી હશે. અરે પૂજા જ કરે તો તમને શું ખબર, એ નાનપણથી જ બહુ પૂજા પાઠ કરે એટલે એને છે ને થોડી વાર લાગે છે પૂજા પાઠમાં. હા વાર લાગે પણ આટલી બધી વાર લાગે હું એમ કહેવા માગું છું. કરવી જોઈએ ભક્તિ, ના નથી પણ આટલી બધી એમ એમ. એકવાર તું કરીજો તો તને કેટલું પુણ્ય મળે છે ને એ તને ખબર પડશે. હા ત્યાં તમે બધા કરો છો ને એમાંથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ ફળ થોડું થોડું મને આવતા રહેજો. હે પણ હું એમ પૂછું છું કે ચેવો ચેવો ફળ પ્રાપ્ત થયો નથી. જીજુ આવો આવો. જીજુ પૂજા પાઠ કરવાથી છે ને આપણા પુણ્ય બંધાય. અચ્છા. અને આપણને સારા ફળ મળે. તારી વાત સાચી છે ચાંદની કે બધું પુણ્ય પ્રાપ્ત થાય ફળો પ્રાપ્ત થાય પણ તમારા જેટલી જો પૂજા અમે કરવા જઈએ ને તો અમારે તો ઘરમાં ઓલ્લો ઊંધો ભરી જાય. અરે મજૂરી કરવી પડે છે, એ મજૂરીમાંથી ટાઈમ મળે તો હું ભક્તિભાવ તરફ વળું ને એમ. અરે જીજાજી તમને એવું નથી કહેતી કે તમે આખો દિવસ પૂજા પાઠ કર્યા કરો, તમે મજૂરી પણ કરો અને ભક્તિ પણ કરો, બે કામ કરો. શીખો આ તમારી બુનથી કંઈક શીખો. ટાઈમ મળે છે શીખો. જાણતો એમ કહો છો, ચા લાવજે મંગુ, નાસ્તો લાવજે, ખાવા લાવજે, ઇસ્ત્રી કરેલા કપડા લાવજે, તમે શીખો. હા તો મારે શીખેલો જ છું પણ મારથી છે ને આના જેટલી પૂજા પાઠ તો ના જ થઈ શકે એમ. જીજાજી તમારાથી આ પૂજા પાઠ ના થાય ને તો કશો વાંધો નહીં, પણ તમે એકાદશી તો કરી શકો ને. આજે એકાદશી છે તો તમે એક દિવસ ઉપવાસ તો રાખી શકો ને. એકાદશી બરાબર છે પણ આમ પેલું છે પેલું મજૂર માણસ મજૂરી કરવાની એટલે આમ ભૂખ્યું તછી પછી હું આમ થોડુંક અઘરું પડે મને. તું એક દિવસ ભૂખ્યો ના રહી શકે. મમ્મી રહેવા દો, ઠીક છે સાડીજી, તમે કોશો તો આજે ઉપવાસ હું કરી જ નાખું છું, બાકી તું કહેતી ને તો હું ના કરતો. એમ મારું કેવું છો માનસ તમે. જો જીજાજી એકલા ઉપવાસ થી નહીં ચાલે, આપણે બધાએ ઉપવાસ કરવાનો છે અને સાથે સાથે બધાએ એક એક પુણ્યનું નાનું કામ પણ કરવાનું છે. સાડીજી આ તમારા નિયમો થોડા અઘરા થતા જોઈશું હો ધીરે ધીરે. વાગી ગઈ પૂંગી. પૂંગી વાગે બીજા તો તાણે હોભરી લે આપણી એ ચેલેન્જ. આ તમે બધો એક એક પુણ્યનું કામ કરો છો ને અને સૌથી મોટું પુણ્યનું કામ કરીને આ બંદો ના બતાવે તો મને કહેજો. જોઈએ છે. જોઈએ નહીં, જોઈ લેજો આખો ફાડીને. ઉપવાસ પાછા કરજો. ઉપવાસ કરે બાર જઈને ઓયા ના કર્યા. ના કરું ને એમ તો સાડીજીએ કીધું છે, સમજ્યો? ત્યાં થોડી કીધું છે હેડો હું તો આ ઉપડ્યો પુણ્યનું કોમ કરવા. મમ્મી શું લાગે છે આ ઉપવાસ કરશી? તને જેટલી ખબર છે એટલી મને ખબર છે, મારા કરતા વધારે રહ્યા તમારી જોડે. મમ્મી ઘેર હતા નહીં એટલે. મમ્મી તમે પગ આગળ કરો. કે આગળ કરો. ઘરે બેઠા બેઠા પુણ્ય કમાવું છું બોલો. વાહ ભાઈ વાહ, ઘેર બેઠે બેઠે. અચ્છા મમ્મી તમે શું કર્યું? મેં મંદિરની બહાર પેલા ભિખારીઓ હોય ને એને 10-10 રૂપિયા આપ્યા. 25-50 રૂપિયા બેસીને આવતો રહ્યો. એ તો કઈ અચ્છા ઠીક છે, પુણ્યનું જ કહેવાય ને કોમ. અને સાડી સાહેબા તમે? મેં તો મારું કામ સવારે જ કરી દીધું હતું. સવારે આ તમને 3 જણને ઉપવાસ કરવાનું કહ્યું અને પુણ્યનો પાઠ ભણાવ્યો અને સારા કામ કરવાની પ્રેરણા આપી. મારા પુણ્ય કોમ ની વાત કરે ને તો તમારો મગજ બધું ચકર વકર થઈને પડ્યો ને હશે. એટલું જોરદાર કોમ કરીને આવ્યો. સીધા મીધા કહી દે ને તમે હું કરીને આવ્યા. એટલે સીધું મીધું જ કહું છું. અચ્છા
તું મને એટલું કહેતો મંગુ, પેટ્રોલનો શું ભાવ છે? પેટ્રોલનો 106 રૂપિયા. વેરી ગુડ. ડીઝલનો શું ભાવ છે? 6 રૂપિયા. ઓઇલનો શું ભાવ છે? એટલું બધું મને ના ખબર હોય. એટલે ટૂંકમાં આપણા દેશમાં તેલની અછત છે, એના લીધે આટલા બધા ભાવ વધેલા છે. પણ એનું ના તમા પુણ્યનું હું લેવા દેવા છે? જે ગોડી એનો હોધો તો જ જઈને જોઈન્ટ થાય છે. તને ખબર છે આજે હવારમાં તો હું અહીંથી જેવો જો ને એટલે પાવડો ને કોદારી નાતે બધું લઈને જતો રહ્યો હું, અને તો જઈને મેં ચાલુ કરી દીધું કૂવો ખોદવાનો. કૂવો ખોદવાનો નિર્ણય કરીને જોતો કે આ આપણા દેશની અંદર જે તેલની અછત છે તો એ અછતમાં ભલે મારો થોડો તો થોડો પણ ફાળો હોવો જોઈએ, આટલું તો પુણ્ય હું કમાઈને રહી. અને નિર્ણય કરીને જો ને તેલનો કૂવો ખોદું તો ખોદું, અને ખોદ્યો 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 ને હે સોને તેલની ધારની શેર વાગી વાળી માળા ઉપર 50 ફૂટ ઉપર, અને તેલની રેલમ શેલ હવે તો પડા પડા એમ લોકો પડ્યા છે. અને ગુજરાત ગવર્મેન્ટ ની આપણી સરકાર આમ પીપળો ને પીપળો ને ટેન્કરો ને ટેન્કરો ભરી ભરી ને બોલ, હવે તું કે આ કેવડું મોટું પુણ્યનું કામ કર્યું મેં. કો 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 હર સાહેબ એકદમ મસ્ત કામ કર્યું જીજી, હાથ પેઢી તરી દાય હું કોમ કરીને આવ્યો છું. તાળ પસે બોલી પડ્યો, ઓમણે 25 બતાવે છે આ ઓમણે ઘેર બેઠે બેઠે ટોટિયા દબાઈ દીધા, અને ઓમણે પ્રવચન આવ્યો. આવું કરીને બતાવો હું કહેતો તો ને કે બંદા સબ પર ફાળ કોમ કરીને આવશે, કર્યું કે નહીં? ઈમ તાર કોણ છે ભાઈ આવો અંદર? જીતુભાઈ તમારું નામ? હા મારું જ નામ જીતુભાઈ જમાવટ. ઊભો થાય હે ચલ ભાઈ, પાવડો કોદારો ને તું ખોદવા જ્યો તો? હા તે હમણાં ના કીધું, હું જ ખોદતો હતો. હા તે પેલો મોણતન ના પાડતો હતો તો ખોદ 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 કરતો હતો, અને તો સુધી ખોદ્યું કે ફુવારા નીકળ્યા. હા નીકળ્યા, હા ના કીધું ફુવારા નીકળ્યા. હવે પેલા ભાઈ નું ભલું થાય એનાથી બચારાથી કશું થયું નહીં, અને તારું એડ્રેસ પૂછી લીધું એટલે અહીંયા આગળ સુધી હું પહોંચ્યો. તે શા ધંધા કર્યા છે કહું? શું કોઈ ભાઈ તેલના કુવા નહીં કાઢ્યા, તે ઓએનજીસી ની પાઇપ જતી હતી ને એ ફોડી નાખી કુવારા ઉડ્યા છે, અને તો રમણ ભમણ થઈ ગયું છે ચારે બાજુ તેલ તેલ તેલ, અને ઓએનજીસી વાળા મેળો છે કેચ ઊભો થા હેડ. હવે હમણાં સાહેબ એવું છે કે હું તો સારું કામ કરવા જો તો કે આપણે આપણા આપણા દેશની જનતાને અને સરકારને થોડોક ફાયદો થાય, એટલે હું તો આમ એવો સારી ભાવનાથી ગયો તો તેલનો કૂવો ખોદું ને સરકારને પ્રેઝન્ટ કરું એમ. તારી વાત સાચી, પણ હવે ભાવના જોશે આપણા સાહેબ તો આગળ, કારણ કે કેસ મેલો છે, જવાબ તો તારે આવવો પડશે. હા જવાબ આલવા જવું પડશે મારે. હા હે આ તો ઉલમોથી ચૂલમો પડ્યો. અરે તેલ કાઢવા જાય તારી ભાવના હારી હતી ને એટલે સાહેબે તારી સજા માફ કરી, પણ ભાઈ આજ પછી કોદારા કોદારા લઈને ન્યા કરો ને તો જોઈન ખોજજો કે ન્યા ઓએનજીસી ની પાઇપ છે કે નહીં, કે પછી ત્યાં આગળ કુવા ખોદવાના છે બરોબર. હા જોઈને ખોદી આવે, અને કોઈ કહે ને કે અહીં નહીં ખોદવાનું તો જો ને આવજો. કોણ પકડ્યા ન ખોદું દુકાન હાર હેડો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હા જોયું ને એમ તા હું એમ તાણે જન તે હું ખોદવા બેસી જાઉં છો. એટલે ભલે પણ સાચી ભાવનાથી ખોદ્યું તું ને એટલે જ ને સાહેબ, પાઇપ નીકળીને ફૂટીને તેલના ફુવારા ફૂટ્યા મારું, ભગવાન હો ફર્યું તું તેલ તો કાઢીને બતાવ્યું ને એમ તાણે. ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. પણ દોસ્તો પુણ્યનું કામ કરો તો જોઈને કરજો, અને 100% કે પુણ્યનું કરેલું કામ તમને 100% ફળ આપ્યા વગર રહેતું નથી. સારી કામની સારી ભાવના તમને 100% આગળ લઈને બતાવશે. બોલો શ્રી અંબે માત કી જય. ક્યા વાત હૈ.